કોરોનાના કહેરે દુનિયાના નાકમાં દમ કરી રાખ્યો છે. કોરોના નામના વાયરસે દુનિયાની ગતિ પર પણ બ્રેક મારી લીધી છે. દેશમાં લોકડાઉનની સ્થિતિ છે તેવામાં ખેડૂતો પોતાના તૈયાર પાક બજારમાં કઈ રીતે પહોંચાડે તે સવાલ ઊભો થયો છે. અમીરગઢ તાલુકાના મહાદેવિયા ગામના ખેડૂત મારી મફાજી મોટાજી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની માલિકીની 3 એકર જમીનમાં સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું. દર વર્ષે સક્કરટેટી અને તરબૂચનું સારું એવું ઉત્પાદન લઈને સારી એવી કમાણી કરતા હતા, ત્યારે ચાલુ વર્ષે પણ આ ખેડૂતે પોતાના ખેતરમાં સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરી મબલખ પાક પણ મેળવ્યો. પરંતુ કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉન હોવાથી પોતાના તૈયાર માલ બજારમાં ન વેચી શકતા માલ ખરાબ થઈ રહ્યો છે અને ખરાબ માલ ખેતરમાંથી વીણીને બહાર ફેંકવો પડતો હોય છે અને હાલમાં ભાવ પણ ન હોવાથી ખેડૂતોને તો પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે. કોરોનાના વાયરસના લીધે દેશમાં લોકડાઉન હોવાથી ખેડૂતોની દેશ દશા કફોડી બની છે. જો આ દિવસમાં માલની વિકાસ નહીં થાય તો સમગ્ર પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના લીધે બજારમાં માલ લઈ જઈ શકાતો નથી, જેના લીધે તૈયાર માલ ખરાબ થઈ રહ્યો છે. 20 તારીખે જો સરકાર દ્વારા છૂટછાટ આપે અને માલ બજારમાં મોકલી શકીએ તો કદાચ મજૂરીના પૈસા હાથે લાગે તેમ છે, નહીં તો વધુ નુકસાનની આશંકા સેવાઈ રહી છે. સરકાર અમારી વારે આવે અને અમને મદદરૂપ થાય એવી માંગ ઉઠી છે. અશોક રાણા વાસિયા, ZSTV, અમીરગઢ. અમે સક્કરટેટી અને તરબૂચનો પાક દર વર્ષે અમે વાવીએ છીએ. આ ફેરે વાદળછાયું અને વાતાવરણના હિસાબે આ ફેરે નુકસાન પાકમાં પણ થયેલ છે. જે પાક અમારે હાલમાં તારીખમાં જે તૈયાર છે પાક, તરબૂચ અને ટેટીનો જે પાક જે વાદળછાયાને લીધે બગડેલો છે, એ પણ અમે તોડી તોડીને બહાર નાખતા હતા. અને આ લોકડાઉન કોરોનાના લીધે હજી આ 3 થી 4 દિવસમાં પાક અમારે આ લોકડાઉન ના ખલે તો પાક આખું અમારે નિષ્ફળ થાય તેમ છે. અને પાક આજે હાલમાં તૈયાર છે પાક અમારે સક્કરટેટી તરબૂચનો.